नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय आसपास पाठ बीजो कान थी कान भाग बे। बाळको, आगळना पेला ભાગમાં તમે જોયું કે બધા પશુઓને જુદા જુદા કાન આપેલા છે, તે જોઈને આપણને રમૂજી થાય કે સસલાને બીજાના કાન આપેલા છે, પછી ભેંસને બીજાને કાન આપેલા છે, હરણને બીજાને કાન આપેલા, આવી રીતે આપણે તેના કાન જોતા આપણને હસવું લાગે છે। ત્યાર પછી આવે છે કે પક્ષીઓ, તો પક્ષીઓને કાન હોય છે, તો કે હા, તેના કાન આપણે જોઈ શકતા નથી। ત્યાર પછી આવે છે બોક્સ આવે છે, તો કે ઉપરના નામ આપેલા છે તે નીચેના બોક્સમાં વર્ગીકરણ કરવાનું છે, તો કે જેના કાન આપેલા છે કાન દેખાય છે અને જેના કાન આપણે જોઈ નથી શકતા તેવી રીતે એને વર્ગીકરણ કરવાનું છે। તો હવે આજે આપણે ભાગ બેમાં આગળ ભણીશું। તો બાળમિત્રો, નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે નીચે બોક્સ આપેલું છે, એની અંદર તમારે રાઇટની નિશાની કરવાની છે। તો કે પ્રાણી કેવું દેખાય છે, તો નીચે પ્રાણીનું નામ આપેલું છે, પછી એની બાજુના ખાનામાં કાન દેખાય છે પ્રાણીના, તો કે હા, તો ત્યાં રાઇટ કરવાનું છે, ન દેખાતું હોય તો ત્યાં બાજુમાં ડેશ કરવાનું, પછી ચામડી ઉપર વાળ હોય છે તો કે હા, તો ત્યાં રાઇટ કરવાનું અને ન દેખાતું હોય ત્યાં ડેશ કરવાનું। તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ, તો કે બકરી, બકરીના કાન દેખાય છે, તો કે હા હોય છે, પછી કાન દેખાતા ન હોય તો કે બકરીના કાન દેખાય છે તો એમાં રાઇટ કરવાનું અને ન દેખાતા હોય એમાં ડેશ કરવાનું। હવે બકરીની ચામડી પર વાળ હોય છે, તો કે હા, બકરીની ચામડી પર વાળ હોય એટલે ત્યાં બોક્સમાં રાઇટ કરવાનું। ત્યાર પછી આવે ચામડી પર પીછા હોય છે, તો કે બકરીને પીછા હોય ન એટલે ત્યાં ડેશ કરી નાખવાનું। આવી રીતે તમારે આખું બોક્સ છે મેં જે બાજુમાં આપેલું છે એવી રીતે તમારે જોઈને ભરવાનું છે। હવે ત્યાર પછી તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં રાઇટ કર્યું છે તે જોવાનું છે, તો કે ગાય અને ભેંસના ખાનામાં કયા ક્યાં રાઇટ કર્યું છે, તો કે કાન દેખાય છે, તો કે હા, પછી ચામડી પર વાળ હોય છે, તો કે હા, દૂરથી તમે તેમની ચામડી ઉપર વાળ જોઈ શકો છો, તો કે હા, દૂરથી અમે તેમની ચામડી ઉપર વાળ જોઈ શકીએ છીએ, તેમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો, શું તમે વાળ જોઈ શકશો, તો કે હા, તો ગાય અથવા ભેંસની નજીકમાં જવાનો પ્રયત્ન કરવાનો અને તેની ઉપર શરીર ઉપર વાળ છે તે આપણે ચામડી ઉપર વાળ છે તે આપણે જોવાનું છે। જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે, એટલે કે છે જો તમને હાથી મળે અને તમે એને અડકવા એટલે કે તેના શરીર ઉપર હાથ ફેરવા જશો એટલે કે વાળ જોવા જશો, તો કે ના, તો કે તમે હાથીની બીક લાગે એટલે અમે હાથીની બાજુમાં જઈ શકતા નથી। શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે, તો કે હા, હાથીને પણ તેમની ચામડી પર વાળ હોય છે। શું તમે કહી શકો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે, તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખવાના છે। કોષ્ટકમાં દર્શાવેલા કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે, તેમના નામ લાલ કોષ્ટકમાં લખવાના છે। શું કહ્યું કે બચ્ચાને જન્મ આપે એના નામ લાલ કોષ્ટકમાં લખવાનું છે અને જે પ્રાણીઓ ઈંડા મૂકે તેનું નામ લીલા કોષ્ટકમાં લખવાનું છે। તો આપણે જોઈએ, બચ્ચાને જન્મ આપે, તો કે ગાય, ભેંસ, બકરી, ગધેડું, હાથી અને ઘોડો આ પ્રાણીઓ છે બચ્ચાને જન્મ આપે છે। પછી ચકલી, કાગડો, મરઘી, કોયલ, પોપટ અને કબૂતર આ પ્રાણીઓ છે તે ઈંડા મૂકે છે। તો આગળના પૃષ્ઠના એટલે કે આગળ જે આપણને બોક્સ આપેલું તે કોષ્ટકને ફરીથી જોવાનું, તો કે લીલા રંગના કોષ્ટકના પ્રાણીઓની નામની નીચે લેખા એટલે કે રેખા એટલે કે લીટી દોરવાની છે, કે લીલા રંગનું જે આપણને જે કોષ્ટક આપેલું છે તેના નામની નીચે આપણે લીટી કરવાની છે અને જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તેમના નામની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે। હવે એના ઉપરથી આપણે નોંધવાનું છે કે જે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ તેમના શરીર ઉપર વાળ હોય છે, એટલે આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, અને જે પ્રાણીઓને બહારની બાજુ કાન ન હોય એટલે કે બાળ આપણને જોઈ શકીએ નહીં તેના શરીર ઉપર વાળ હોતા નથી એટલે કે પીછા હોય છે, આ પ્રાણીઓ ઈંડા મૂકે છે। હવે કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું, કાનને બદલે શું હોય મીંડું તે ઈંડા મૂકે છે। હવે તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે તેનું નામ લખો, તો કે હા, મેં ગાય, ભેંસ, બકરી અને કૂતરાને જોયું છે। તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે, તમે કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો, તો ચાલો આપણે હવે એને આગળ જોઈએ। હવે તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવો,
તો તે કયું પ્રાણી છે? તમે પાળેલું પ્રાણી હોય તો કે તે ગાય છે. તેને કોઈ નામ આપવામાં આવ્યું છે? તે પશુ છે કે પક્ષી? તો કે તેને માણકી નામ આપવામાં આવ્યું છે, તે પશુ છે. તેને એ નામ કોણે આપ્યું? તો કે તેને ગાય તે ગાયને ના માણકી નામ મારા કાકીએ આપ્યું છે. શું નામ આપ્યું છે? માણકી. તેને શું ખાવું ગમે છે? તો કે તેને લીલો ઘાસચારો, બાજરી કે જુવારના પૂળા, ખાંડ વગેરે ખાવું એને ગમે છે. દિવસમાં તેને કેટલી વખત ખાવાનું આપવામાં આવે છે? તો કે તેને દિવસમાં 3 વાર ખાવાનું આપવામાં આવે છે. તે ક્યારે સૂવે છે? તે કેટલા સમય માટે સૂવે છે? તે બપોરે અને રાત્રે સૂવે છે, એમ 5 થી 6 કલાક સૂવે છે. આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે? કેવી રીતે? તો કે હા, માણકી ગાયને શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવામાં આવે છે, અને તેની જે જગ્યા છે તેને સ્વચ્છ અને સારી રીતે ચોખ્ખી કરીને રાખવામાં આવે છે. તે ગુસ્સે થાય છે ક્યારે? તમે કેવી રીતે જાણો છો કે તે ગુસ્સામાં છે? હા, તે ગુસ્સે થાય છે જ્યારે તેને ભૂખ કે તરસ લાગી હોય અથવા તેને હેરાન કરવામાં આવે તો તે ગુસ્સે થાય છે. શું તેની ચામડી પર વાળ કે પીછા છે? હા, તેમની ચામડી પર વાળ છે. તમે તેના કાન જોઈ શકો છો? તો કે હા, હું તેના કાન જોઈ શકું છું. તેના કાન તેના માથાની બંને બાજુએ આવેલા છે. શું તે બચ્ચું છે કે થોડુંક મોટું કે પછી એકદમ વૃદ્ધ છે? તે થોડુંક મોટું છે. આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે? તો કે આ પાલતુ પ્રાણી છે એ બચ્ચાને જન્મ આપે છે. તેને બચ્ચા છે કેટલા? તો કે હા, તેને એક નાનું બચ્ચું છે, તે નાની વાછરડી છે. તે પ્રાણીનું ચિત્ર દોરવાનું છે તમારે અહીંયા, અને રંગ પૂરવાનો છે. હવે તેને તમારી પસંદગીનું નામ આપવાનું. તો કે મેં મારી પસંદગીનું એનું નામ ગૌરી પાડ્યું છે. હવે તમારે પણ અહીંયા નીચે બોક્સ જે ખાલી આપેલું છે ત્યાં તમારે એનું ચિત્ર, એટલે કે કોઈ પણ પ્રાણીનું ચિત્ર દોરવાનું છે, અને પછી તમારે એનું પસંદગીનું એને નામ આપી દેવાનું. જેમ મેં અહીંયા આપ્યું છે ને ગૌરી, એવી રીતે તમારે પણ તેમાં નામ આપવાનું છે. હવે આ પક્ષીને જુઓ, તેનું નામ લખો. શું તમે જાણો છો આ પર આપણું રાષ્ટ્રીય પક્ષી છે? તો કે હા, આ પક્ષી મોર છે, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી. આવું શું કામ થાય છે? તો કે આ વિસ્તાર કે પહેલાંના સમયમાં રહેઠાણોની આસપાસ ચબૂતરા બનાવવામાં આવતા હતા. હવે આ ચબૂતરામાં ચણ નાખવામાં આવતું હતું. હવે અત્યારના ચબૂતરા તો બધી જગ્યાએ ખૂબ ઓછા થઈ ગયા છે. આ કારણે મોર રહે છે મોટા ભાગે જંગલોમાં અને ખેતરના વિસ્તારમાં જોવા મળે છે. એટલા માટે મોર આપણા ઘર આંગણે જોવા મળતા નથી. હવે અહીંયા તમારે શું કીધું? તો કે એક કાગળ લેવાનું છે, પછી તમને જેવી રીતે અહીંયા કટિંગ કરીને આપેલું છે એવી જ રીતે તમારે તમારું પોતાનું પક્ષી બનાવવાનું છે. તો કે નીચે આપેલું છે 1 પછી 2 3, એવી રીતે તમારે એ કાગળને કટિંગ કરવાનું, પછી એવી રીતે તમારે સરસ મજાનું પક્ષી બનાવવાનું છે. તો બાળમિત્રો, આપણે આ પાઠમાં ભાગ 1 અને 2માં જોયું કે કાનથી કાન, તો કે પક્ષીઓને અનેક પ્રાણીઓને કાન હોય છે. પક્ષીઓને કાન હોય છે તે આપણે જોઈ શકતા નથી. તો હવે આપણે બાળમિત્રો, હવે આપણે આગળના વિડીયો ભાગ 3 ભણીશું. થેન્ક યુ. હવે કરો ને.